नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपे બધાજ ગુજરાતી વિષયમાં ભણીશું, તો તમારે બધાએ ગુજરાતીની બુક ખોલવાની છે। આપણે ગુજરાતીમાં કયો મૂળાક્ષર શીખી ગયા? બતકનો બ, વેરી ગુડ। બ બકરીનો બ, બ બસનો બ, બ બગલાનો બ શીખી ગયા ને? તો આપણે બ બકરીનો બ શીખી ગયા। હવે આવે છે અલગ અલગ પ્રવૃત્તિઓ, તો હું બ ઉપર કરાવ છું, તમારે પણ મારી સાથે બુકમાં લખવાનું છે। ચલો, પહેલું છે બની નીચે લીટી દોરો। તો હવે તમને બધાને બકરીનો બ ઓળખતા આવડી ગયો, બતકનો બ આવી ગયો ને? તો હવે તમારે શું કરવાનું છે? બને ઓળખવાનો છે અને બને નીચે લીટી કરવાની છે। તો અહીંયાથી જોઈએ તો આ રહ્યો બ છે ને, બને બ બતકનો બ માટે નીચે લીટી, પછી અહીંયા એ પણ આ રહ્યો તો લીટી। તો આ રીતે બ ઓળખી અને નીચે લીટી કરી દેવાની, પછી હરોળમાં જુદા મૂળાક્ષર નીચે ચોકડી કરો। તો અહીંયા મેં કેટલાક મૂળાક્ષરો લખ્યા છે, એમાં તમને જુદો દેખાય ત્યાં તમારે ચોકડી કરવાની। તો આ બકરીનો બ, બતકનો બ, બ બગલાનો બ, બ બસનો બ, આ બ છે નથી, ગળાનો દ છે માટે ચોકડી। આ બતકનું ચિત્ર, તો જુદો કયો આવ્યો? દ, બીજા બધા જ બ છે માટે જુદો હતો એટલે ચોકડી કરી દીધી। હવે બની ફરતે ગોળ ફરો, તો આમાં તમારે બકરીનો બ ઓળખી અને ઉપર ગોળ કરવાનું। તો આ ગણપતિનો બ છે, આ બ છે નથી, આ છે માટે ગોળ। આ ડમરૂનો ડ છે, પછી આ બકરીનો બ છે, આ કબૂતરનો ક, આ બકરીનો બ, આ કબૂતરનો ક, બ ક બ ક છે ને? તો બ ઉપર આ રીતે ગોળ કરી દેવાનું। હવે એ જ રીતે અહીંયા પણ બ ઓળખીને ગોળ કરવાનું છે, એમાં આ રહ્યો બ, પછી આગળ નથી, આ ખ છે। તપેલીનો ત, આ રહ્યો બકરીનો બ, આ ચકલીનો ચ છે, આ બકરીનો બ નથી, આ પણ નથી, આ છે માટે ગોળ। અહીંયા પણ આ રહ્યો, આ ચકલીનો ચ, ખટાયાનો ખ છે, આ બ છે નથી, આ પતંગનો બ છે, આ બકરીનો બ છે, તો ગોળ। ચકલીનો ચ, બકરીનો બ, ટપાલીનો ખ, તો આ રીતે બ ઓળખી અને ગોળ કરી દેવાનું। તો હવે તમને બધાએ કરી દીધું હશે, અહીંયા બની નીચે લીટી, અહીંયા તમારે ટપકા જોડી અને બમાં કલર પૂરી દેવાના છે બ પૂરો કરીને। અહીંયા તમારે જુદા મૂળાક્ષર ઉપર એટલે કે દ ઉપર ચોકડી કરી દેવાની, પછી બની ફરતે અહીંયા ગોળ કરી દેવાનું છે। અહીંયા પણ આપણે બની ફરતે ગોળ કર્યું, તો તમારે પણ કરી દેવાનું। હવે છેલ્લે આવે છે બને બથી શરૂ થતા ચિત્ર સાથે જોડો। તો આમાં બથી કયા ચિત્ર આવે છે એને આપણે જોડીશું। તો પહેલું છે ચિત્ર વાંદરો, તો બથી આવશે, બથી આવશે નહીં માટે એને આપણે નથી જોડવાનું। પછી બળદ, તો બથી બળદ, તો એનો પહેલો મૂળાક્ષર બ છે માટે એને જોડી દેવાનું બથી બળદ। પછી બરણી, તો બથી બરણી, તો એને પણ જોડી દેવાનું છે બરણી સાથે, જોડી દેવાનું ને, જો આપેલું છે બ આગળનો બથી બરણી। પછી દરા, તો એ દથી આવશે, શેનાથી આવશે? દથી, બથી આવશે નહીં માટે એ નથી જોડવાનું। પછી બિલાડી, તો બથી બિલાડી, તો એને જોડી દેવાનું છે, એનો પહેલો મૂળાક્ષર બ છે માટે બથી બિલાડી। પછી સૂરજ, તો સથી આવે, સથી સૂરજ, બથી આવશે નહીં માટે એને નથી જોડવાનું। પછી બદામ, તો બથી બદામ આવે ને, તો એને જોડવાનું છે, તો કયા કયા આવશે? તો બથી બળદ, બથી બરણી, બથી બિલાડી, બ
થી બદામ તો આ ચાર તમારે જોડી દેવાના છે તો તમારે ઘરે પાના નંબર 1 6 14 અને 1 5 15 બંને લખતી પ્રવૃત્તિ કરવાની છે હવે આગળ આવશે બકરીના બ પછી ભમરડાનો ભ જે આપણે આગળના વિડિયોમાં શીખીશું ત્યાં સુધી આવજો